નર્મદા જિલ્લા સેવા સદન સહિત મોટા ભાગની સરકારી કચેરીઓમાં ફાયર સુવિધાઓનો અભાવ. તો બીજી બાજુ નર્મદા જિલ્લાના રેસિડેન્સી એડિશનલ કલેક્ટર સી કે ઉઘાડ જણાવે છે કે નર્મદા જિલ્લામાં તમામ કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા છે, કોઈ ચિંતાનો વિષય નથી. નર્મદા જિલ્લાને કાયદાનું પાલન કરાવનાર જિલ્લા કલેક્ટર જાતે માત્ર સિલિન્ડરો મૂકી ફાયર સેફ્ટી બરોબર છે એવું સંતોષ માણે છે, પરંતુ અન્ય કચેરીઓમાં કેમ એનું પાલન થતું નથી. સુરતના તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી સુવિધાના અભાવે રાજપીપળા સરકારી હાઈસ્કૂલ 5 મહિના બંધ રહી હતી, ત્યારે આ નિયમનું પાલન કરાવનાર સરકારી કચેરીઓમાં જ ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નથી. નર્મદા જિલ્લા સેવા સદન ખાતે નીચાના મારે ફાયર સેફ્ટીના સિલિન્ડરો એક્સપાયર થઈ ગયા છે. 23 જાન્યુઆરી 2023 પછી રિફિલ કર્યા નથી, જ્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ નર્મદા કલેક્ટરની ચેમ્બર પાસે સિલિન્ડરો રિફિલ કરી નવા સિલિન્ડરો લગાવાયા હોય એમ લાગી રહ્યું છે. કલેક્ટર કચેરીના પ્રથમ માર્ગ પર સિલિન્ડરો રિફિલ કરાયા, જેની ડેટ 25 નવેમ્બર 2024 છે. તાલુકા કક્ષાની એક પણ કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનો નથી તેનું શું? નર્મદા જિલ્લા પંચાયતમાં પણ સિલિન્ડરો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, ત્યારે ફાયર સેફ્ટી બાબતે નર્મદા જિલ્લા વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દીપક જગતાપ, JDSTV, રાજપીપળા. અત્રેના જિલ્લા સેવા સદનમાં કલેક્ટર કચેરી ઉપરાંત જિલ્લા તિજોરી અધિકારી, માહિતીની કચેરી, શ્રમ આયુક્તની કચેરી, ત્યાર પછી વિવિધ પ્રકારના વિભાગોની, ઉદ્યોગ વિભાગ વગેરે કચેરીઓ આવેલી છે. અત્રેના ફર્સ્ટ ફ્લોર ઉપર કલેક્ટર કચેરીનું તમામ ઓફિસીસ છે, જેમાં તમામ ફાયર એક્સ્ટિંગ્વિશર છે એ બધા લેટેસ્ટ અપડેટ થયેલા છે. એક પણ ફાયર એક્સ્ટિંગ્વિશર છે એક્સપાયર ડેટવાળું નથી. અમુક તિજોરી કે અન્ય કચેરીઓના ફાયર એક્સ્ટિંગ્વિશર છે એમની ડેટ એક્સપાયર થયેલી હશે, એ વિભાગને પણ તાત્કાલિક સૂચના આપી અને સત્વર રિફિલ કરવા માટેની સૂચના આપેલી છે. અત્રેના જિલ્લામાં જે કંઈ મોલ, દુકાનો અથવા તો હોસ્પિટલો કે ટ્યુશન ક્લાસીસ આવેલા છે એમની ચકાસણી પણ હાલ પ્રાંત અધિકારીશ્રીની ટીમ દ્વારા થઈ રહી છે. જ્યાં પણ ખામી જણાશે ત્યાં સંબંધિતોને નોટિસ આપી અને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.